नमस्कार मित्रों, तो आप सर्वे मित्रों नो हूँ हार्दिक स्वागत करू छु। आज अपने मित्रों जे विद्यार्थी चालू शैक्षणिक वर्ष में धोरण छ में सरकारी प्राथमिक शालाओं लोकल बॉडी शालाओं में तेमज ग्रांटेड प्राथमिक शाला तथा नॉन ग्रांटेड प्राथमिक शालाओं में अभ्यास करता हो तेवा विद्यार्थी प्राथमिक शिक्षण शिष्यवृत्ति परीक्षा की परीक्षा आपी सके से। तो धोरण छ में जे विद्यार्थी अभ्यास करे से तेमना माटे प्राइमरी स्कॉलरशिप परीक्षा ऑनलाइन फॉर्म केम भरवा ते आपणे आ वीडियो नी अंदर शीखशू। तो जोईए हवे। तो हवे मित्रों धोरण छ मां अभ्यास करता विद्यार्थीओना प्राइमरी स्कॉलरशिप परीक्षाना ऑनलाइन फॉर्म भरवा माटे तमारा मोबाइल अथवा कॉम्प्यूटर नी अंदर तमारो क्रोम ब्राउजर ओपन करो। हवे मित्रों क्रोम ब्राउजर ओपन थई गया बाद गूगल नु जे सर्च बार छे त्यां तमे लखो सेव एग्जाम एटलू लखी अने मित्रों एंटर आपो। एंटर आपशो एटले मित्रों अहींया स्टेट एक्जामिनेशन बोर्ड गांधीनगर नामनी वेबसाइट छे तमने जोवा मळशे। तो मित्रों स्टेट एक्जामिनेशन बोर्ड गांधीनगर नामनी वेबसाइट छे तेना पर तमे क्लिक करो। क्लिक करशो एटले मित्रों अहींया स्टेट एक्जामिनेशन बोर्ड गांधीनगर नामनी वेबसाइट होम पेज छे तमने जोवा मळशे। तेमा मित्रों अहींया एप्लाय ऑनलाइन देखाय छे तो तेना पर तमे क्लिक करो। હવે મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા એડવાઇઝર નંબર તમને જોવા મળશે, અહીંયા તમને ટાઇટલ જોવા મળશે, અહીંયા જેટલી જાહેરાત ઓપન હશે એ બધી જાહેરાત છે એ શો થયેલી જોવા મળશે। તેમાં મિત્રો અહીંયા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અથવા પ્રાઇમરી સ્કોલરશિપ પરીક્ષા ધોરણ છ આવું ટાઇટલ છે તમને જોવા મળશે અને તેમની સામે મિત્રો એપ્લાય નામનું ઓપ્શન છે જોવા મળશે। તો તેના પર આપણે ક્લિક કરી ને આપણે આ પ્રાઇમરી સ્કોલરશિપ પરીક્ષા ધોરણ છ માટેનું અહીંથી આપણે એપ્લાય કરી શકશું। અને મિત્રો આ પ્રાઇમરી સ્કોલરશિપ પરીક્ષા નું ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 27 જાન્યુઆરી 2021। હવે મિત્રો જે એપ્લાય દેખાશે તેના પર ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ માટેની થોડીક અહીંયા વિગતો આપેલી છે, તો અહીંયા 7 જેટલી વિગતો આપેલી છે તે તમારે છે એ રીડ કરી લેવી વાંચી લેવી। ને મિત્રો આ પરીક્ષા આપવાની 2021 ના રોજ મિત્રો આ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છે એ તેમની લેવાશે। હવે મિત્રો ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનો જે 18 અંકનો જે ડાયસ કોડ છે તે તમારે એન્ટર કરવાનો રહેશે। એટલે બાળકનો 18 અંકનો ડાયસ કોડ છે એન્ટર કરો, નહીં મિત્રો જે સબમિટ નામનું બટન દેખાય છે તેના પર તમે ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા બાળકનો યુ ડેશ નંબર છે એ શો થઈ જશે, બાળકનું ફર્સ્ટ નેમ પણ શો થશે, બાળકનું મિડલ નેમ પણ શો થશે અને લાસ્ટ નેમ પણ છે તે તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો બાળકની બર્થ ડેટ પણ છે ઓટોમેટિકલી શો થયેલી જોવા મળશે, તેમનું જેન્ડર પણ ઓટોમેટિકલી શો થયેલું જોવા મળશે, તેમની કેટેગરી પણ ઓટોમેટિકલી શો થવા મળશે, તેમનું સ્ટડિંગ ક્લાસ છે તે પણ જોવા મળશે। મિત્રો સિલેક્ટ એરિયા, અહીંયા આપણે સિલેક્ટ એરિયા કરવાનો છે, રૂરલ છે કે અર્બન છે કે ટ્રાઇબલ, મિત્રો આ બાળક છે ગામડાનો વિદ્યાર્થી કે શહેરનો વિદ્યાર્થી છે તે અહીં આપણે સિલેક્ટ કરવાનું છે। તો આપણે રૂરલ પર ક્લિક કરશું કેમ કે બાળક છે ગામડાનો વિદ્યાર્થી છે। હવે મિત્રો સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશન, તો અહીં તમે જોઈ શકો છો સ્કૂલનો ડાયસ કોડ છે એ શો થયેલો જોવા મળશે, સ્કૂલનું નામ છે શો થયેલું જોવા મળશે, તેમનું ડિસ્ટ્રિક્ટ છે શો થયેલું જોવા મળશે, તાલુકો કલસ્ટર વિલેજ આ બધું છે ઓટોમેટિકલી શો થયેલું જોવા મળશે। અહીંયા મિત્રો પિનકોડ છે તમારે એન્ટર કરવાનો રહેશે, તો પિનકોડ એન્ટર કરો। ત્યારબાદ મિત્રો અહીંયા સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ, અહીંયા સ્કૂલનું એડ્રેસ છે એ તમારે એન્ટર કરવાનું રહેશે, તો સ્કૂલનું એડ્રેસ છે એ તમે એન્ટર કરી દો। ત્યારબાદ મિત્રો અધર ઇન્ફોર્મેશન, મિત્રો અધર ઇન્ફોર્મેશન ની અંદર ફાધરના મોબાઈલ નંબર, અહીંયા ફાધરના મોબાઈલ નંબર છે એ તમે એન્ટર કરો। ત્યારબાદ મિત્રો પ્રિન્સિપાલ અથવા ટીચરના મોબાઈલ નંબર એ તમે એન્ટર કરો। ત્યારબાદ મિત્રો ઈમેલ આઈડી, બાળક અથવા વાલીનું જે ઈમેલ આઈડી હોય તો તે એન્ટર કરવાનું છે, અથવા જે તમારી પાસે શાળાનું ઈમેલ આઈડી હોય તો તે પણ તમે એન્ટર કરી શકો, તો ઈમેલ આઈડી ના હોય તો પણ સાલ છે તો હોય તો છે તમારે એન્ટર કરી દેવું। ત્યારબાદ મિત્રો એ સબમિટ નામનું ઓપ્શન દેખાય છે તેના પર તમે ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો એપ્લિકેશન નંબર છે અહીં ઓટોમેટિકલી છે એ એપ્લિકેશન નંબર છે તમારે અહીંથી નોટ કરવાના રહેશે, તો આ એપ્લિકેશન નંબર છે તમે નોટ કરી લો અથવા કોપી કરી લો।
ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીનો જે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવા માટે અહીંયા જે અપલોડ ફોટો અને સિગ્નેચર લખેલું છે તેના પર તમે ક્લિક કરો ત્યારબાદ મિત્રો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એ તેના પર આપણે ક્લિક કરો નહીં જે આપણે એપ્લિકેશન નંબર જે કોપી કર્યા છે અથવા નોટ કર્યા છે તે અહીંયા એન્ટર કરો ત્યારબાદ મિત્રો ડેટ ઓફ બર્થ બાળકની જે જન્મ તારીખ છે એ તમે અહીંયા એન્ટર કરો એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા સબમિટ નામનું ઓપ્શન દેખાય છે તો તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન આવી જશે કેન્ડિડેટની ત્યારબાદ મિત્રો અહીંયા ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અપલોડ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર અહીંયા તમે બ્રાઉઝરની અંદર અથવા તમે લેપટોપ અથવા કમ્પ્યુટરની અંદર જે ડ્રાઈવની અંદર પડેલું છે ત્યાંથી તમે ફોટોગ્રાફ અને સિગ્નેચર છે એ તમારે 15 KB અંદર છે સાઈઝ રાખવાની રહેશે 15 KB થી વધવી જોઈએ નહીં હવે મિત્રો ફોટોગ્રાફ અપલોડ કરવા માટે શૂઝ ફોટો તેના પર તમે ક્લિક કરો અને તમારા જે કમ્પ્યુટર અથવા મોબાઈલ અંદર જે પડેલો છે ત્યાંથી તમે તેને તેના પર ક્લિક કરો અને સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું છે ત્યારબાદ કેવી રીતે આપણે સિગ્નેચર શૂઝ સિગ્નેચર પર ક્લિક કરો ત્યારબાદ સિગ્નેચર જે ડ્રાઈવની અંદર પડી છે ત્યાંથી તમે કોપી કરી અથવા ઓપન કરી અને અપલોડ કરો ત્યારબાદ મિત્રો અપલોડ દેખાય છે તેના પર કરો ક્લિક કરો અપલોડ પર ક્લિક કરશો તો ડેટા હેઝ બીન સક્સેસફુલ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે બાળકનો ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ થઈ ગયો છે હવે મિત્રો એ કન્ફર્મ એપ્લિકેશન તેવું તમને જોવા મળશે તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ સિલેક્ટ કરો અને મિત્રો જે એપ્લિકેશન જે આપણે નંબર નોટ કરેલા છે તો કોપી કરેલા છે તો અહીંયા પેસ્ટ કરો અને ત્યારબાદ મિત્રો બાળકની જન્મ તારીખ છે એ ફરીથી એન્ટર કરો 12/7/9 ત્યારબાદ મિત્રો સબમિટ બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બાળકનું આખું પર્સનલ ઇન્ફોર્મેશન આવી જશે બાળકનો ફોટોગ્રાફ આવી જશે ઓલરેડી બધી માહિતી આવી જશે નીચે તેમની સિગ્નેચર પણ આવી જાય હવે મિત્રો એ કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે કે બાળકનું ફોર્મ છે અહીંયા કમ્પ્લીટલી છે એ ભરાઈ જશે તો હું અહીં કન્ફર્મ કરું છું એટલે કન્ફર્મ કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવી જશે એટલે તમારું ફોર્મ છે એ ભરાઈ જશે હવે હું અહીં કન્ફર્મ કરું છું હવે મિત્રો બાળકનું ફોર્મ છે એ તમારા મોબાઈલની અંદર સેમ મેસેજ આવશે કન્ફર્મેશન નંબર હવે મિત્રો અહીંયા કન્ફર્મેશન નંબર આવ્યા બાદ હવે પ્રિન્ટનું સલામ ભરવા માટે અથવા એપ્લિકેશન પ્રિન્ટ કાઢવા માટે અહીંયા પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ પર ક્લિક કરો અને મિત્રો અહીંયા જે બાળકનો જે કન્ફર્મેશન નંબર આવેલો છે તે તમે અહીંયા એન્ટર કરો એટલું એન્ટર કર્યા બાદ મિત્રો બાળકની બર્થ ડેટ છે તમે એન્ટર કરો અને મિત્રો અહીંયા જે તમને સબમિટ બટન દેખાય છે તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી પ્રિન્ટ એપ્લિકેશન અહીંથી મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન ક્લિક કરશો એટલે બાળકની જે ફોર્મ ભરેલું છે તેમની પ્રિન્ટ છે તમે છે ત્યાંથી છે પ્રિન્ટ કરી શકો અથવા ડાઉનલોડ કરી શકો તમે જોઈ શકો છો કે બાળકનું જે ફોર્મ ભરાઈ ગયેલું છે એ અહીંયા ફોર્મ છે આખું શો થશે કેવી રીતે મિત્રો ફાયદા બે વેબસાઇટ ઉપર આવી છે ને અહીંયા રિફ્રેશ સ્ટેટસ ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમે છે રિફ્રેશ સ્ટેટસ જોઈ લખો હવે મિત્રો પ્રિન્ટ સલણ અહીંથી તમે જો પોસ્ટ ઓફિસ ઉપર ફોર્મ સલણ ભરવા માંગતા હોય તો પ્રિન્ટ સલણ ઉપર ક્લિક કરો અથવા પે ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય તો ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરો ઓનલાઈન પેમેન્ટ